नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वार आपनो हार्दिक स्वागत है अपना वीडियो लेक्चर में। आज आपणे धोरण 10 विषय गणित चैप्टर नंबर 7 याम भूमिति में स्वाध्याय 7.3 छेल्लो प्रश्न प्रश्न नंबर 5 जोवाना छीए। आईएमपी प्रश्न है, समझनो दाखलो है, बराबर। तो जोईए प्रश्न नंबर 5। त्रिकोणनी मध्यगा त्रिकोणनु बे समान क्षेत्रफळवाळा त्रिकोण में विभाजन करे छे। આપણે ધોરણ 9માં આ વાક્ય આવી ગયું, તમને ખ્યાલ હોય તો ત્રિકોણવાળા પ્રકરણમાં, કે ત્રિકોણની મધ્યગા એ કોઈપણ ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે, બરાબર। આ વિધાન છે। હવે તમને ખ્યાલ છે મધ્યગા એટલે શું થાય, કે ત્રિકોણના કોઈપણ શિરોબિંદુમાંથી સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે ત્રિકોણની મધ્યગા થાય। આ ખાસ યાદ રાખજો। તો હવે જેના શિરોબિંદુઓ ए बी सी હોય તેવા ત્રિકોણ ए बी सी માટે આ પરિણામ ચકાસવાનું છે। કયું પરિણામ? તો કે ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે, એ પરિણામ આપણે ચકાસવાનું છે। તો એક ત્રિકોણ દોરીએ આપણે, ત્રિકોણ એ બી અને સી। હવે ધારો કે મધ્યગા આપણી ડી હોય, આપણે ડીને મધ્યગા એ ડી મધ્યગા થઈ આપ જે બી સીને મધ્ય બિંદુ ડીમાં છેદે, ખ્યાલ આવ્યો। હવે તમારી પાસે એના યામ તમને આપી દીધા છે 4-6, બીના યામ છે 3-2, અહીં લખું 3-2, અને સીના યામ છે 5-2। હવે શું કીધું છે કે એડી મધ્યગા છે એ આપેલ ત્રિકોણ એ બી સી છે એનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે, એટલે કે ત્રિકોણ એ ડી બી અથવા તો એ બી ડીનું ક્ષેત્રફળ અને ત્રિકોણ એ સી ડી અથવા તો એ ડી સી, આ બે ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોવા જોઈએ, સરખા, તેવું આપણે સાબિત કરવાનું છે। હવે આપણે ધારો કે એ બી ડી આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આના ત્રણ બિંદુઓ કયા કયા થાય, એ બી અને ડી, ત્રણે ત્રણ યામ તમારી પાસે હોવા જોઈએ। તો ડીના યામ તમારી પાસે છે જો તો નથી ને, તો સૌથી પહેલાં આપણે ડીના યામ શોધી લઈએ। હવે લખીએ આપણે કે અહીંયા ત્રિકોણ એ બી સીમાં એ ડી મધ્યગા છે, રેડી ને, મેં તમને હમણાં જ કીધું। હવે એ ડી મધ્યગા હોય તો ડીને શું કહેવાય, તો કે બી સીનું મધ્ય બિંદુ કહેવાય મધ્યગાની વ્યાખ્યા પ્રમાણે। મધ્યગાની વ્યાખ્યા શું, કે ત્રિકોણના કોઈપણ શિરોબિંદુમાંથી તેની સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે ત્રિકોણની મધ્યગા। ધારો કે ત્રિકોણ એ બી સીનું શિરોબિંદુ એ છે, એમાંથી આપણે મધ્યગા લેવાની છે, બરાબર। તો તેની સામેની બાજુ કઈ થાય, બી સી થાય, તો બી સીનું મધ્ય બિંદુ અહીંયા કોણ આપેલું છે, ડી, તો એને જોડતો રેખાખંડ એટલે એ ડી એ આપણી મધ્યગા થઈ, એનો મતલબ કે ડી એ મધ્ય બિંદુ છે। તો આથી બિંદુ ડી એ રેખાખંડ બી સીનું મધ્ય બિંદુ છે। હવે તમને મધ્ય બિંદુને યામ શોધતા તો આવડે જ છે, એટલે હવે એ મારે તમને શીખવાડવું ના પડે। આમ ડીના યામ શું થાય, તો કે ડી કોનો મધ્ય બિંદુ, બી સીનું, તો બેના એક્સ યામનો સરવાળો ભાગાકારમાં 2 અને વાય યામનો સરવાળો ભાગાકારમાં 2। તો ચાલો 3-5 છેદમાં 2 અને -2-2 છેદમાં 2, 3-5 8, 8 છેદમાં 2 એટલે 4, -2+2 0 થઈ ગયું, 0 છેદમાં 2 હોય એટલે જવાબ 0 જ આવે। ચાલો ડીના યામ મળી ગયા, કયા કયા, 4 અને 0। તો હવે આપણે ત્રિકોણના ક્ષેત્રફળ શોધીએ, શું કરવાનું છે કે મધ્યગા દ્વારા આ બે ત્રિકોણનું સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન થાય છે। હવે તો એના માટે સૌથી પહેલાં તમારે એબીસીનું ક્ષેત્રફળ પણ શોધવું પડશે ને, તો જ તમને ખબર પડશે ને ભાઈ કે આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો આખાના બરાબર થયો કે નહીં, ખ્યાલ આવ્યો, અથવા તો આ બે એ આખા ત્રિકોણનું અડધું છે કે નહીં, તો તે તો શોધવું પડશે ને। તો સૌથી પહેલાં આપણે એબીસીનું ક્ષેત્રફળ શોધી લઈએ। તો ત્રિકોણ એ બી સી માટે, એ બી સી, ઓ એ બી સીનું ક્ષેત્રફળ એટલે કે 1/2 x1 - y2 - y3 - x2 - y3 - y1 - x3 - y1 - y2।
चलो किंमत मूकी। हवे त्रिकोण ए बी सी नी वात छे तो हाल में आपणे त्रिकोण ए बी सी ना शिरोबिंदुओ जोईशुं। तो एक्स वन केटला चार थाय, चलो वाय टू केटला तो के माइनस बे, अने वाय थ्री केटला बे एटले माइनस बे, वत्ता एक्स टू केटला छे त्रण, काउंसमां वाय थ्री केटला तो के बे, माइनस वाय वन केटला माइनस छ छे ने, अने सूत्रमां माइनस आवे एटले माइनस माइनस प्लस, एक्स थ्री केटला पांच, वाय वन केटला तो के माइनस छ, वाय टू केटला माइनस बे, हवे वच्चे माइनस आवे एटले माइनस माइनस प्लस बे। चलो सादरूप आपी एकना छेदमां बे मानांक में माइनस बे ने माइनस बे केटला थाय माइनस चार थाय, माइनस चार गुणाकार में चार एटले माइनस सोल, एवी रीते छ ने बे आठ, आठ तेरी चौबीस एटले प्लस चौबीस, एवी ज रीते माइनस छ वत्ता बे माइनस चार थाय, माइनस चार गुणाकार में पांच एटले माइनस वीस। चलो आनु सादरूप आपो, माइनस सोल अने माइनस वीस केटला थया, माइनस छत्रीस थया ने, माइनस छत्रीस वत्ता चौबीस केटला थया, माइनस बार थया, एटले कि एकना छेदमां बार बे काउंसमां माइनस, हाँ सॉरी मानांकमां माइनस बार। हवे तमने आगळना लेक्चर में कीधुं हतुं के मानांकवाळी सीस्टम छे એટલે માનાંકની બહાર તમે કોઈ પણ સંખ્યા કાઢશો એટલે એ જવાબમાં હંમેશા કેવી આવશે, પ્લસ થઈ જશે। તો માટે ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણાકારમાં બાર, છ દુ બાર થાય, તો આમ એ બી સીનું ક્ષેત્રફળ તમને કેટલું મળ્યું, છ ચોરસ એકમ। ચાલો આખા ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધી લીધું બરાબર, હવે એના જે બે ભાગ પડે છે તેનું ક્ષેત્રફળ શોધીએ। આપણે તો સાબિત જ કરવાનું છે કે ભાઈ મધ્યકા એડી દ્વારા આ બે ત્રિકોણનું સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન થાય છે। તો ચાલો હવે ત્રિકોણ લઈએ આપણે એ બી ડી, એ બી ડી લઈએ બરાબર, તો એનું ક્ષેત્રફળ લઈએ તો એ બી ડી બરાબર એકના છેદમાં બે કા માનાંકમાં એક્સ વન વાય ટુ માઇનસ વાય થ્રી। સૂત્ર તમને આવડતું હશે, સાથે સાથે બોલતા જજો, એક્સ ટુ વાય થ્રી માઇનસ વાય વન પ્લસ એક્સ થ્રી વાય વન માઇનસ વાય ટુ, માનાંક પૂરું। ચાલો હવે એ બી ડી જોવાનું છે બરાબર, એટલે આ ત્રણ બિંદુઓ લેવાના છે, તો એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી વાય વન વાય ટુ વાય થ્રી એ તમારા થશે। તો ચાલો આપણા સૂત્ર પ્રમાણે ચાલીએ, એકના છેદમાં બે, એક્સ વન કેટલા ચાર, હવે વાય ટુ જોજો માઇનસ બે, વાય થ્રી એટલે આ થશે કેટલા છે ઝીરો, પ્લસ એક્સ ટુ કેટલા છે ત્રણ, વાય થ્રી કેટલા તો કે ઝીરો, માઇનસ વાય વન કેટલા માઇનસ છ છે એટલે માઇનસ માઇનસ પ્લસ છ, વત્તા એક્સ થ્રી કેટલા ચાર, વાય વન કેટલા માઇનસ છ, અને વાય ટુ કેટલા માઇનસ બે, સૂત્રમાં માઇનસ આવે એટલે માઇનસ માઇનસ પ્લસ। ચાલો આનું સાદરૂપ આપી એકના છેદમાં બે, માનાંકમાં માઇનસ બે માઇનસ ઝીરો એટલે માઇનસ બે થાય, માઇનસ બે ગુણાકારમાં ચાર એટલે માઇનસ આઠ, ઝીરો વત્તા છ એટલે છ, છ તેરી અઢાર, માઇનસ છ વત્તા બે એટલે માઇનસ ચાર થાય, અને માઇનસ ચાર ગુણાકારમાં ચાર એટલે માઇનસ સોળ। ચાલો એકના છેદમાં બે માનાંકમાં, હવે માઇનસ સોળ અને માઇનસ આઠ માઇનસ ચોવીસ થાય, હવે અઢાર માઇનસ ચોવીસ એટલે કેટલા થયા માઇનસ છ થયા, ચાલો માનાંક દૂર કરો એટલે એકના છેદમાં બે ગુણાકારમાં છ, બે તેરી છ, જવાબ શું આવ્યો ત્રણ ચોરસ એકમ। તો તમને એ બી ડી ત્રણ ચોરસ એકમ મળી ગયું, ખ્યાલ આવ્યો। હવે ત્રણ ચોરસ એકમ એટલે શું થયું, જો તો આખા ત્રિકોણના ક્ષેત્રફળના અડધા થઈ ગયું કે નહીં, ખ્યાલ આવ્યો। હવે આખું ત્રિકોણનું ક્ષેત્રફળ તમારી પાસે કેટલું છે, ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ કેટલું આવ્યું, છ ચોરસ એકમ આવ્યું ને, તો એનું અડધું એટલે કે ત્રિકોણ એ બી ડીનું ક્ષેત્રફળ તમને કેટલું મળ્યું, ત્રણ ચોરસ એકમ મળ્યું। આખા ત્રિકોણના ક્ષેત્રફળના સરવાળા બરાબર ત્રિકોણ એ બી ડીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એ ડી સીનું ક્ષેત્રફળ થાય। હવે તમને આ ત્રિકોણનું ત્રણ મળ્યું હોય તો આનું કેટલું થાય, ત્રણ જ થાય કે નહીં, શું કામ, તો કે બે ભાગ પાડેલા છે, આખા ત્રિકોણના ક્ષેત્રફળ બરાબર આ બે ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો થાય કે નહીં, તો તમે એ રીતે પણ લખી શકો કે અહીંયા ત્રિકોણ એ બી ડીનું ક્ષેત્રફળ ત્રણ થયું, તો ત્રિકોણ એ બી સીનું ક્ષેત્રફળ બરાબર
त्रिकोण एबीडी क्षेत्रफल वत्ता त्रिकोण एडीसी क्षेत्रफल। त्रिकोण एबीसी क्षेत्रफल के छ, तो छ बराबर त्रण वत्ता त्रिकोण एडीसी क्षेत्रफल, एटले तमने त्रिकोण एडीसी क्षेत्रफल वगर गणतरीए मळी जशे। बराबर, तमारे आटली लांबी गणतरी नहीं करवी, टूंकी गणतरी में पण पड़ी जशे। एटले तमने एना परथी ख्याल आवशे के आ बे त्रिकोणना क्षेत्रफल केवा छे, सरखा छे। तो तमे लखी शको कि आम त्रिकोणनी मध्यगा त्रिकोणनु बे समान क्षेत्रफळवाळा त्रिकोण में विभाजन करे छे। परंतु आपणे अहीं चेक करशुं ज, बराबर, त्रिकोण एडीसी क्षेत्रफळ सूत्र पर सूत्रनी मददथी आपणे चेक करीशुं। चलो हवे त्रिकोण कयो छे आपणो, एडीसी आव्यो ने, एडीसी। तो त्रिकोण एडीसी माटे हवे एडीसी क्षेत्रफळ सूत्र नहीं लख वक्त आप ऊपर सूत्र लिखू नहीं प्रमाण चाली। हवे तमारे एक्स वन एक्स टू ने एक्स थ्री आ थशे। चलो पहला आवशे एक्स वन एटले चार, काउंस में वाय टू माइनस वाय थ्री, वाय टू केटला छे जीरो छे, माइनस वाय थ्री एटले माइनस बे, वत्ता एक्स टू, एक्स टू केटला आया अपना चार आया, काउंस में वाय थ्री केटला तो के बे, माइनस वाय वन, जो माइनस माइनस प्लस छ, वत्ता एक्स थ्री, एक्स थ्री केटला छे पांच, काउंस में वाय वन माइनस वाय टू, वाय वन केटला माइनस छ अने माइनस वाय टू एटले केटला छे जीरो। जीरो माइनस बे एटले माइनस बे, माइनस बे गुणाकार में चार एटले माइनस आठ, छ ने बे आठ, आठ चौक बत्रीस, माइनस छ माइनस जीरो एटले माइनस छ थाय, माइनस छ गुणाकार में पांच एटले माइनस तीस। चलो एकना छेद में बे, मानक में माइनस तीस ने माइनस आठ, माइनस आड़तरीस थाय, माइनस आड़तरीस वत्ता बत्रीस एटले के माइनस छ। हवे मानक दूर करो एटले प्लस छ थी जशे, बे तेरी छ, केटलो जवाब आव्यो, त्रण चौरस एकम। आ तमने कोनु क्षेत्रफळ मिळ्यु, एडीसी नु मिळ्यु। जो तो आपणे एडी मध्यगा छे एना मददथी आ बे त्रिकोण पड्या, बराबर, तो ए बे त्रिकोणना क्षेत्रफळ केवा आव्या, समान आव्या कनी जोई जो तो, अने बेनो सरवाळो आखा त्रिकोणना क्षेत्रफळ बराबर पण आव्यो कनी जो तो, त्रण वत्ता त्रण केटला थाय छ। तो तमे एम कही शको कि आम, हवे हुं अहीं साइडमां लखू छुं, के अहीं मध्यगा एडी द्वारा बनता त्रिकोणना क्षेत्रफळ समान होवाथी त्रिकोणनी मध्यगा त्रिकोणनु बे समान क्षेत्रफळ वाला त्रिकोण में विभाजन करे छे। ख्याल आयो तमने, त्रिकोण एबीसी नी मध्यगा कोण हती, एडी, एना द्वारा बनता बे त्रिकोणों कया कया था, तो कि ए बी डी અને બીજો ત્રિકોણ એ ડી સી। એ બે ત્રિકોણના ક્ષેત્રફળ જુઓ તો કેટલા છે, સમાન આવ્યા ત્રણ ત્રણ। તો તમે તેમ પણ લખી શકો કે આમ એ બી ડી બરાબર એ ડી સી, તેમજ આખો ત્રિકોણ કયો હતો, તો કે એ બી સી બરાબર વન હાફ એ બી ડી बराबर वन हाफ ए डी सी थाय। एटले आखा त्रिकोणना क्षेत्रफल बराबर सॉरी ए बी डी बराबर वन हाफ ए बी सी अने ए डी सी बराबर वन हाफ ए बी सी थाय। एटले के
जो मध्यगा है अपनी एडी द्वारा बनता बे त्रिकोणना क्षेत्रफल आखा त्रिकोणना क्षेत्रफल करता अर्धा पण अहीं थाय छे। तो ख्याल आव्यो तमने शुं करवानुं छे आ रीतना प्रश्नों में? तो खास आ रीतना प्रश्नों परीक्षा में आवी शके, तमने माहिती होवी जरूरी है, गुणधर्मों विषे ख्याल होवा जरूरी है, बराबर। ख्याल आव्यो तमने आ प्रश्न में शुं करवानुं हतुं? मध्यगा, तमारे मध्यगा द्वारा मध्यबिंदुने यहाँ शोधवाना था, पछी आखा त्रिकोणनुं क्षेत्रफळ पण शोधवानुं छे, अने मध्यगा द्वारा जे बे त्रिकोणो बने छे ए बे त्रिकोणना क्षेत्रफळ पण शोधवाना छे। एना उपरथी आपणा प्रश्ननो जवाब आवे छे कि भाई बे त्रिकोणना क्षेत्रफळ सरखा छे। तो आ रीतना प्रश्नो परीक्षामां मित्रों पूछाई शके, बराबर। तो खास ध्यान राखजो आ रीतना प्रश्नोमां, प्रेक्टिस करजो, लखता रहेजो, वाँचता रहेजो अने प्रश्नो पूछता रहेजो।